અરવલ્લીના મેશ્વો કેનાલના પુલમાં ગાબડું પડવાની ઘટના બની છે. તો દેવની મોરીથી વાઘપુર વચ્ચેની કેનાલમાં પુલમાં ગાબડું પડ્યું છે. ગાબડું પડતા વાહન ચાલકો પર જોખમ સર્જાયું છે. પુલ તૂટે તો 25 ગામોનો વાહન વ્યવહાર અહીં બાધિત થશે. વાહન વ્યવહારને અસર પહોંચશે. તો અરવલ્લીમાં જે સમાચાર સામે આવ્યા છે, દ્રશ્યો સામે આવી રહ્યા છે, આપણે જણાવી દઈએ કે પુલમાં ગાબડાના સમાચાર, જેના કારણે વાહન વ્યવહારને મોટી અસર પહોંચી શકે છે. તો દેવની મોરીથી વાઘપુર વચ્ચેના પુલમાં ગાબડું પડ્યું છે. છોટાઉદેપુરના નસવાડીમાં પાણી પુરવઠાની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. 125 ગામ જૂથની લાઇનમાં પાણીની લાઇન જે છે ત્યાં ભંગાણ સર્જાતા 36 ગામોને સંપમાંથી પાણી પૂરું પડાતું બંધ કરવામાં આવ્યું છે. મેણ નદીમાં ભારે પાણી આવતા પાઇપલાઇન તૂટી છે. જશકી ગામ પાસે બનેલા સંપમાં પહોંચતું શુદ્ધ પાણી બંધ થયું છે. મેણ નદીમાં પાણી પુરવઠાના કામદારો પાઇપ શોધી રહ્યા છે. 125 ગામ જૂથની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણી પહોંચાડવામાં મુશ્કેલી નડી રહી છે. જામનગરના ગાયત્રીનગર વિસ્તારમાં પતિએ પત્નીને જાહેરમાં માર માર્યો. પતિ સસ્પેન્ડેડ, પોલીસ પુત્ર સામે પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે જાહેરમાં મહિલાને માર માર્યાનો વીડિયો વાયરલ થયો છે. જામનગરનો આ વીડિયો છે. જાહેરમાં મહિલાને માર મારી રહ્યો છે તેનો પતિ. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વહેતો થયો છે. તો ગાયત્રીનગર વિસ્તારમાં મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર વાયરલ બન્યા છે. પતિએ પત્નીને જાહેરમાં માર માર્યાની ઘટના બની છે. જામનગરના ગાયત્રીનગર વિસ્તારમાં જાહેરમાં જ પતિ પોતાની પત્નીને માર મારતો જોઈ શકાય છે. તૂટી પડ્યો હતો પત્ની પર. આપણે પણ જણાવી દઈએ કે જે આખી ઘટના રહી છે, પતિ જે સસ્પેન્ડેડ પોલીસ પુત્ર સામે પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને તેનો જ રોષ રાખીને આ પતિએ ન જોયું કે આ જાહેરમાં તેઓ માર મારી રહ્યો છે પત્નીને. અને કંઈ પણ વિચાર્યા વગર આ પતિ પત્નીને મારવા લાગ્યો. જો કે આસપાસ રહેલા લોકો છોડાવવા માટે મથી રહ્યા છે, પરંતુ આ પતિ જે હતો જાણે કે બેકાબુ બન્યો.